નમસ્તે બાળકો, ધોરણ પહેલું, ગણિત ગમત. આપણે આગળ બાદબાકી શીખી ગયા. જ્યાં બધી જો ચારમાંથી બે જાય એને આપણે સરસ મજાના જોડકા જોડી અને તે પૂરા કર્યા. હવે અહીંયા આવે છે, આમાં છે તે એટલે પણ જાતે કરવાનું છે. જો આમાં તમે આમાં આપ્યા છે 5 વત્તા 2. હવે તમારે જો બાદબાકી ન આવડતી હોય તો તમારે શું કરવાનું, 5 મીંડા કરવાના, એમાંથી 2 મીંડા ઉડાડી દેવાના. પાસે કેટલા વધ્યા? 3. હવે 7 મીંડા કરવાના, 7 મીંડામાંથી 7 મીંડા વહી ગયા એટલે કાંઈ નું વધ્યું એટલે 0. પછી 8 મીંડા કરવાના, 8 મીંડા કરી એમાંથી 4 મીંડા ઉડાડી દેવાના એટલે વાંઈ વધ્યા 4. 3 મીંડા કરી અને એમાં 1 અંદરથી મીંડું ઉડાડી દીધું એટલે વાંઈ વધ્યા 3. 4 ઓછા 2. હવે 4ની નીચે ગમે તે 0 હોય તો તેનો શબ્દ એની જ આવે છે. 5 6 વત્તા 5. 6 મીંડા કર્યા એમાંથી 1 મીંડું ઉડાડી દીધું એટલે વાંઈ વધ્યા કેટલા વધ્યા? 5 મીંડા 6માંથી 5 ગયા એટલે 1 વધ્યો. 6 મીંડા હતા એમાંથી 5 મીંડા કાઢી નાખ્યા એટલે 1 વધ્યું. જો આ બાળક છે તેને આ બધા અસર બાદબાકી કરી અને કેવી રાજી રાજી થઈ આપણને દેખાડે છે. એ જ રીતના હવે આપણે પદ માંડીને કરીએ તો જો આને 2 ઓછા 0 એટલે 2 આવ્યા, જે આમાં આપણે 0 આવ્યો છે ને એ જ રીતે આમાં પદ માંડીને તમને શીખડાવે છે. 9 વત્તા 7. હવે 9 લીટા કરવાના અથવા 9 મીંડા કરવાના, એમાંથી 2 જાય એટલે કેટલા વધ્યા? 2. 3માંથી 0 ગયા એટલે 3 વધ્યા. હવે 8માંથી 8 ગયા એટલે 8 મીંડા કરવાના, 8 8 ઉડાડી દીધા એટલે એમાં એ વધ્યું કંઈ ન વધ્યું એટલે હવે 0. હવે 6 મીંડા કર્યા, 6માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા? 2. 4માંથી 2 જાય કેટલા? 4 મીંડા કર્યા અને તેમાંથી 2 વયા ગયા એટલે કેટલા વધ્યા? 2. હવે પાછળ જોઈએ તો પાછળ પણ એમ જ આપણને બતાવ્યું છે એ ખૂટતા અંક લખવાના છે. હવે આમાં તમે 8 ઓછા 1, જો અહીં 7 જવાબ આપ્યો છે એટલો 8માંથી 1 8 મીંડા કરી એમાંથી 1 કાઢીએ એટલે 7 વધ્યા ને. હા એમ એટલે 5માંથી 4 જાય 1, પછી 3માંથી 3 વત્તા 3 ઓછા 0 એટલે 3, એ તે 3 ને 3 આવે. જે તમને આ શૂન્યવાળા બાદબાકી કરાવી તે જ રીતને ગમે તે સંખ્યામાં 0 નીચે આવે તો બાદબાકીની સંખ્યામાં, ખાલી બાદબાકી જ કહું છું, બાદબાકીની સંખ્યામાં 3ના 3 આવે. જો સરવાળો હોય તો સરવાળામાં પણ એ જ રીતના આવે અને 3ના 3 મૂકી દેવાના હોય. 9 ઓછા 2 એટલે આમાં 7. એટલે આમાં આડાવડા છે, તમને જે ખૂટતી સંખ્યા છે એ તમારે જાતે લખવાની રહેશે. 5 ઓછા 2 એટલે 3. 8 ઓછા 3 એટલે 5. 2 ઓછા 2 એટલે 2 મીંડા કર્યા અને 2 ઉડાડી દીધા એટલે 0. અને સરખી મૂળ સંખ્યા હોય, સરખી સંખ્યા હોય બાદબાકીમાં, જ્યારે સરખી સંખ્યા હોય તો સરખી સંખ્યામાં બધા ઉડાડી દઈએ એટલે એમાં 0 વધે. 5 ઓછા 5 કરી તોય પણ 0 આવે, 6 ઓછા 6 કરી તોય પણ 0 આવે અને 3 વત્તા 3, 3 ઓછા 3 કરીએ તો પણ 0 આવે. હવે 9 ઓછા 2 એમાં કર્યું છે, 9 છે એ મીંડા કરવાના, એમાંથી 7 જાય એટલે શું આવે? શું આવે? 9 ઓછા 2 જાય, 2 વયા જાય એટલે 7 વધ્યા. હવે આવતે વખતે આ 10 થી 20 સુધીની સંખ્યા તમારે જે સમૂહમાં જે 10નું જૂથ જે આપણે જૂથ બનાવવાનું છે એ જૂથ બનાવવાના છૂટા છૂટા પડ્યા એને ભેગા કરી અને આપણે જે એક બનાવવાનું છે તે 10નું જૂથ બનાવવાનું છે. 10 10 વસ્તુ આપેલી છે એની જૂથ બનાવવાનું છે. આવતે વખતે તમને આ પીરિયડમાં 5મો પાઠ કરાવીશ. અસ્તુ.